નમસ્કાર મિત્રો, આ છે ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી એજ્યુકેશનલ બોક્સ. આ બોક્સમાં ઘણી બધી પઝલ્સ અને ગેમ્સ છે, તો ચાલો અનબોક્સિંગ કરીને જોઈએ કે આ બોક્સમાં કઈ કઈ રોચક પઝલ્સ અને ગેમ્સ છે. તો આ છે ડોબલ કાર્ડ્સ. ડોબલ કાર્ડ્સમાં 32 પત્તાઓનો સેટ છે, જે પ્લાસ્ટિકની થેલીમાં બંધ હશે. આ એક્ટિવિટીમાં 2 કાર્ડ્સના બંચ મળે છે, જે બંને પ્લાસ્ટિકની પેકિંગમાં પેક થયેલ હશે. આ બંચની વાત કરું તો તેમાં એક તરફમાં અંગ્રેજીના આલ્ફાબેટ હશે અને બીજી તરફમાં તેના ચિત્રો હશે. અને તે જ રીતે બીજા બંચમાં એક તરફ ગુજરાતી વર્ણમાલાના અક્ષરો હશે અને બીજી તરફ તેના ચિત્રો આપેલા હશે. તો આમાં આ રીતે 2 એક્ટિવિટી થશે. તો આ એક 24 પોલિયોમીનો કોયડો છે. જેમાં આ રીતે ટુકડાઓ હશે અને તે ટુકડાઓ ખોઈ ના જાય તે માટે ઝીપલોક બેગ આપેલી હશે. તે ઝીપલોક બેગમાં તે આખી ગેમને આ રીતે રાખી શકો છો. તો આ એક પંચાંગ પહેલીનો કોયડો છે. તેની પાછળની તરફ એક સ્ટેન્ડ અને વધારાના 4 ટુકડાઓ આપેલા હશે અને તે ખોઈ ના જાય તે માટે એક ઝીપલોક બેગ આપેલી હશે અને તેમાં તે ભાગોને આપ સાચવીને મૂકી શકો છો. આ એક વાંકુચૂકુ સાપસીડી છે. તેના જોડે એક માર્કર આપેલ હશે અને તેના ટુકડાઓને હટાવું તો તેની નીચે વ્હાઇટ બોર્ડ મળશે. અને આ માર્કરની મદદથી તમે એના પર લખીને ભૂસી પણ શકો છો. અને હું આ બોર્ડને ઉલટું કરું તો તેની પાછળની તરફ એક સ્લેટ મળશે. તેના ઉપર તમે ચોકથી પણ લખી શકો છો. આ કણ સાપસીડી છે. આ સાપસીડીની સાથે પણ એક માર્કર આપવામાં આવશે અને વાંકુચૂકુ સાપસીડીની જેમ જ આમાં પણ ટુકડાઓ હટાવીને તમે વ્હાઇટ બોર્ડ પર લખીને ભૂસી શકો છો અને તેની પાછળની તરફ સ્લેટ છે. અને આ બંને સાપસીડીના ટુકડાઓ ભેગા ના થઈ જાય તેના માટે અમે બંનેના ટુકડાઓના કલર અલગ અલગ આપ્યા છે. તો વાંકુચૂકુ સાપસીડીમાં પીળા કલરના ટુકડાઓ છે અને કણ સાપસીડીમાં લાલ કલરના ટુકડાઓ છે. આ બંને સાપસીડીને અલગ અને સાચવવા માટે ઝીપલોક બેગ આપેલ છે. આ છે શબ્દ મિલાપ એક્ટિવિટી. તેની સાથે આ એક બોક્સ પણ આપેલ છે. આ એક લોખંડની પાતળી પ્લેટ છે અને આ બોક્સમાં ગુજરાતી વર્ણમાલાના ટુકડાઓ છે. તો આ રીતે તમારે આ બધા ટુકડાઓને અલગ કરવાના છે અને આ રીતે ટુકડાઓને લોખંડની પ્લેટ પર ચોંટાડીને શબ્દ બનાવી શકો છો. જેમ કે મેં અહીંયા મગ મતલબ મગ લખ્યું છે. આ ટુકડાઓની આગળની તરફ ગુજરાતી વર્ણમાળાના અક્ષરો છે અને બીજી તરફ ચુંબકીય પટ્ટી છે, જેનાથી આ ટુકડાઓ આ લોખંડની પટ્ટી પર ચોંટી જાય છે અને તેથી ટુકડાઓ નીચે પડતા નથી. તો આ છે એક બોર્ડ ગેમ કુદમકુદી, જેમાં 4 સીટ્સ છે. 4 સીટમાં એક બાજુ સરખી ગેમ છે અને તેની બીજી બાજુ અલગ અલગ ગેમ છે. તો આવી રીતે કુદમકુદીમાં કુલ 5 ગેમ મળશે. આ છે જુઓ અને ઉકેલો નામની ગેમ, જેમાં તમને 5 સીટ આપવામાં આવશે. દરેક સીટના આગળ અને પાછળ પ્રિન્ટ થયેલ હશે. એક સીટની એક ગેમ, તો કુલ જુઓ અને ઉકેલોમાં 5 ગેમ થશે. તો અત્યાર સુધી જે તમે 18 પઝલ્સ અને ગેમ્સ જોઈ તેની મેન્યુઅલ્સ અહીંયા આપેલી છે. આ દરેક ગેમ્સને કેવી રીતે રમવી
તેની માહિતી અમે અલગ અલગ વિડીયો બનાવીને તમને શેર કરીશું અને આ વિડીયોના લિંક્સ તમને આ FLN અનબોક્સિંગ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.